गुड मॉर्निंग स्टूडेंट्स, હું પુનમ સરઠિયા સરસ્વતી કૃપા એજ્યુકેશનમાંથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે થર્ડ ગ્રેડમાં સેકન્ડ લેક્ચર લઈ રહ્યા છીએ અને એ પણ કયો? ન્યુ ચેપ્ટર 7 પાર્ટ, ચેપ્ટર નંબર 7, સાતમો પાર્ટ જે છે એક છલાંગે દરિયો કૂદ્યો, જેમાં લાસ્ટ ટાઈમ આપણે હનુમાનજી, કેસરી નંદન અને અંજની માતા એ ત્રણે વિશેની વાત તરફ જોઈ. હનુમાનજી પાસે કેવી શક્તિ હતી? હનુમાનજી છે અંજની માતાને કેવા હેરાન કરતા, અંજની માતા છે હનુમાન સાથે કેવો વ્યવહાર કરતા અને કેસરી નંદન કેસરી એમના પિતા છે એ શું કરતા, એવું બધું આપણે જોયું હતું. અને સરસ મજાનું ગીતડું પણ જોયું હતું, જેમ કે પૂછડી મારી સાજી લંકા તારી સળગી ગઈ ને પૂછડી મારી સાજી રહી, એ મજાનો એવો સોંગ જોયો, ગીત સમજ્યા ને. તો હવે આજે સેકન્ડ લેક્ચરમાં આપણે એમની વાતચીત પણ કરી હતી કે હનુમાનજી પાસે જેવી શક્તિ છે એવી આપણામાં હોય તો તમને કેવી મજા આવે, તમે તોફાન કેવા કેવા કરો છો, તમારા માતા પિતા તમે તોફાન કરો તો શું કરે, જેવા ઘણા બધા પ્રશ્નો જોયા, બરાબર ને. હવે આ છે આપણે સેકન્ડ લેક્ચરમાં એના પ્રશ્નો, આડાવડા પ્રશ્નો છે. એટલે સેન્ટેન્સ એક વાક્ય આપ્યું હોય એને ઓન સિક્વન્સ ગોઠવેલું ન હોય એને આપણે ગોઠવવાનું છે. તો એમાં છે હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ, તો આપણે શું એમાં આવશે, તો માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. આ શું થયું? આડાવડા વાક્યો હોય ને એને આપણે અરેન્જ કર્યા ગોઠવા. પેલા એવું હતું કે પહેલો શબ્દ હતો 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 સૌથી પહેલા, પછી તો કે બનાવવાનો, પછી તો કે માતાને, પછી તો કે સમય, ત્યારબાદ થયું અને લાસ્ટમાં રસોઈ. આવી રીતે વાક્ય આપ્યું છે તમારી ઉપર, આપણે એને ગોઠવું, રીઅરેન્જ ધ સેન્ટેન્સ, એટલે કે વાક્યને આપણે અરેન્જ ગોઠવવાનું છે. માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. સેકન્ડ શું છે? તો કે એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં, થોડી વાર પછી માએ જોયું તો છાબડીમાં રોટલી નહીં, આવું થોડી વાર પછી માએ જોયું તો છાબડીમાં રોટલી નહીં, આપણે શું કર્યું કે આપણે રીઅરેન્જ, આપણે એને ગોઠવું, ગોઠવવાનું છે વાક્યને. તો અહીં આપણે આ ગોઠવું કે થોડી વાર પછી માએ જોયું તો છાબડીમાં રોટલી નહીં, થોડી વાર પછી માએ જોયું તો છાબડીમાં રોટલી નહીં, આમાંથી આપણે વાક્યને ગોઠવું કે. ત્યારબાદ શું છે? તો કે લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાનો લીધા પાકા, લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાનો લીધા પાકા. હવે શું કરશે? પહેલા આવશે હા પોતાનો, પોતાનો હાથ લંબાવીને ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. પોતાનો હાથ લંબાવીને ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. આ શું થયું? આપણે અરે
ત્યારે શું કર્યું ગોયતું પોતાના હાથ લંબાવીને ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા આગળ હાચું છે આવી જ રીતે બોલ્યા હતા ને પાઠમાં ત્યારબાદ છાય રોટલી છાય મુક્તા બનાવતા અને માતાજી છાબડીમાં આને આપણે પઠવીશું કે માતાજી છાબડીમાં રોટલી મુક્તા જાય તો બે જાય એવું તો શું કરીશું તો કે માતાજી રોટલી મુક્તા જાય છાબડીમાં બે જાય આવે છે એક ઓરેન્જ ખાતું નથી તો આપણે આગળ પાઠમાં જોઈ લેશું જો તમારે તમારું સેન્ટેન્સ વાક્ય સાચું છે કે નહીં એ જોવું હોય ને તો અહીંયા પૂછે જો માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મુકતા જાય આમાં એવી જ રીતે છે કે માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મુકતા જાય માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મુકતા જાય આવી ગયું બે વાર જાય આ જાય એક ઓરેન્જ નો તો થાય તો આપણે અહીંયા આગળ વાક્ય પણ બની જાય આપણને આવડી પણ જાય અને વાક્ય છે એ સાચું છે કે ખોટું એ જોવું હોય તો એ પણ ચેક થઈ જાય કેવી રીતે તો તમારી પાઠ્યપુસ્તકમાં આગળ આપણે વાક્ય જઈ પાછે એના આધારે ત્યારબાદ પકડીને થતા ઊઠો હાથનો છે તેને મોટા આવડે જમણા હવે આ કેવી રીતે અરેન્જ કરીશું તો કે હાથનો જમણા જમણા હાથનો અંગૂઠો પકડી મોટા થતા આવડે તેને જમણા હાથનો અંગૂઠો પકડી તેને મોટા થતા આવડે છે જમણા હાથનો અંગૂઠો પકડી તેને મોટા થતા આવડે છે આવડે છે આ થયા પાંચ સેન્ટેન્સ પૂરા માજી છે એ પોતાના હાથ જમણા હાથનો અંગૂઠો પકડી જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થઈ શકતા હતા જમણા હાથનો અંગૂઠો પકડી તેને મોટા થતા આવડે છે આપણે વાક્ય અરેન્જ કર્યું હવે ત્યારબાદ જોડીમાં કામ કરવાનું છે નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન લગાવવાનું છે ચિહ્ન લગાવવાનું એટલે કે આવા આપ્યા હોય માત્ર ચિહ્ન એટલે બરાબર ને અશ્વ દીર્ઘ દીર્ઘવાળું દીર્ઘ અશ્વવાળું અનુસ્વાર કાનો માત્રો આ આપ્યા છે હવે આને અરેન્જ કરવાનું છે હનુમાન લખ્યું છે તો એમાં હનુમાન લખીને આપ્યું એક ઉદાહરણ આપ્યું છે અહીં છે મતજ તો મતજ છે એમાં શું લખીશું મતજ એટલે કોઈ વર્ડ આવડે તમને કે મતજ શું હોય મતજ ઓકે મા તા જી મા તા જી આમાં શું લગાડ્યું તો કે આપણે અહીં કાનો લગાડ્યો અહીં કાનો લગાડ્યો અને અહીં દીર્ઘ લગાવી મા તા જી ત્યારબાદ કસર તો કે કેસરી આમાં શું લગાવ્યું તો કે માથે એક માત્રો અને દીર્ઘ લગાવી ત્યારબાદ છે અગઠ તો કે અં ગુ ઠો અં અનુસ્વાર લગાવ્યો અનુસ્વાર લગાવ્યો અનુસ્વાર એટલે મીંડું માથે ગુ તો કે દીર્ઘ ઉ વાળું દીર્ઘ ઉ લગાવ્યું કાનોને માત્રો લગાવ્યો અંગૂઠો દીર્ઘ ત્યારબાદ અજન તો કે અંજની
આમાં પણ આપણે શું લગાવ્યું અનુસ્વાર દીર્ઘઈ અનુસ્વાર દીર્ઘઈ પછી તજલી ઓકે તજલીમાં પણ દીર્ઘ ઈ લગાવી દીર્ઘઈ થઈ ગયું એવું સરસ આ તો મજા આવી રહ્યું છે ને આ બધી જ માત્રાઓ છે આ માત્રાઓ આપણે અહીં લગાવી ચિહ્નો કહેવાય ત્યારબાદ અહીં ચિત્ર આપ્યું છે ચાલો મિત્રો ગાઈએ લંકા તારી સળગી ગઈ ને પૂછડી મારી સાજી રહી અહીં આગળ જુઓ તમે હનુમાનજીને બાંધેલા છે લંકાના રાવણ છે એ લંકેશ છે એ પોતાના રાજસિંહાસન પર બેઠા છે અને હનુમાનજી એ બાંધેલા છે અને પૂછડી પણ એની છે છે ને તો અહીંયા આગળ ત્યારબાદ આ કાવ્ય કહેવાયું હતું કે લંકા તારી સળગી ગઈ ને પૂછડી મારી સાજી રહી આ ગીત ગાવાનું કહ્યું છે હવે દરવાન શું કરે છે દરવાન એટલે કે દરબારી મહારાજની જય હો મહારાજ કેટલા સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે દરવાન એટલે કે દ્વારપાલ જ્યારે લંકાની આ સભા ભરાવાની હોય ને બાજુ બાર દરવાન ઉભા હોય એમ મહારાજની સામે આમ આવીને કહે મહારાજ કેટલાક લોકો છે કેટલાક સૈનિકો છે એક વાનરને પકડીને અંદર આવવાની રજા માંગી રહ્યા છે રાવણ આવવા દો ચાર પાંચ સૈનિકોનું માનને એક દરોડા દોરડાથી બાંધીને લાવે છે રાવણ એને કહે છે કે અંદર આવવા દો રાવણ અરે આ કોણ છે નથી માણસ કે નથી વાંદરો એને અહીં શું કામ લાવ્યા છો શું કામ લાવ્યા છો શું કામ છે રાવણ એને જોતાની સાથે કહે છે કે અરે આ શું આ તો વાંદરો નથી માણસ એ નથી આ છે કોણ અહીં કેમ લાવ્યા છો હનુમાન હું વાનર છું વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય વા એટલે થોડું નર એટલે મનુષ્ય હું થોડો મનુષ્ય જેવો છું હનુમાનજી કહે છે કે હું વાનર છું વા એટલે થોડું નર એટલે મનુષ્ય થોડો મનુષ્ય આખો મનુષ્ય નહીં પણ થોડો એવો મનુષ્ય છું હું આ યાદ રાખજો વાનર એટલે શું આવું પૂછવામાં આવશે કે વા એટલે થોડું નર એટલે મનુષ્ય વાનર થોડો મનુષ્ય હું એવું પૂછીશ વાનર એટલે શું સૈનિક મહારાજ આ બહુ તોફાની છે આપને મળવાની જિદ કરતો હતો એ પોતે દરિયામાં પાર દરિયા પાર થી આવ્યો છે એમ કહે છે રાવણ કહે બોલવાના શું કામ છે હનુમાન સૈનિકો કહે છે કે મહારાજ આ ખૂબ તોફાની છે અશોકવાટક વાટિકા આખી ખેદાન મેદાન કરી નાખ્યું હોય બધા ફળ ફૂલ ઝાડ બધું તોડી ખાધું હોય અને સૈનિકોને બહુ માર્યા હોય તો કહે છે કે આ તમને મળવાની જિદ કરતો હતો ત્યારે રાવણ કહે છે કે બોલ શું કામ છે તારે અને વળી પાછો દરિયો પાર કરીને આવ્યો છે એ છલાંગે દરિયો ભૂલ્યો હનુમાન મારે કશું કામ નથી આ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે હનુમાન છે એને એવું કહે છે મારે કઈ કામ નથી આ તમારા સૈનિકો ક્યારના મને હેરાન કરતા હતા હું તો ખાતો હતો મજાનો ફળ એ પકડી લાવ્યા છે સૈનિક મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો છે એટલું જ નહીં કેટલાક ઝાડ પણ મૂળિયામાંથી ઉખેડી નાખ્યા છે સૈનિકો એમને કહે છે કે મહારાજ આ મનુષ્ય અર્ધ મનુષ્ય આ વાનર આપણે આખી અશોક વાટિકામાં જેટલા ફળ છે બધા ખાઈ ગયો છે અને કેટલાય ઝાડ તો મૂળમાંથી ઉખેડી નાખ્યા છે હનુમાન હે એ બધા તો સૂકા ઝાડ હતા હનુમાનજીને ખબર છે કે એ ઝાડને હેરાન નુકસાન ના કરે પણ એને ઉખેડી નાખ્યા કારણ કે એમ કહે છે કે તો બધા સૂકા ઝાડ હતા રાવણ કહે અરે મૂર્ખ વાનર વચ્ચે ન બોલ હવે કહે તે શા માટે તોફાન કર્યું તું દરિયા પાર થી આવ્યો છે એ વાત સાચી છે હનુમાન કહે હા રાવણ ગુસ્સે થઈને કહે છે કે મૂર્ખ વાનર વચ્ચે બોલતો નહીં તું મને હવે બોલ કે શું કામ તું આ દરિયો પાર કરીને આવ્યો છે અને આ વાત સાચી છે તો હનુમાન કહે છે કે હા રાવણ પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે લંકાપતિ રાવણ એમની પાસે પણ જબની શક્તિ હોય છે
અને એ આ પહેલી વાર આવા હનુમાનને જોવે છે પોતાની સામે કે જેનામાં મારા કરતા પણ વધારે શક્તિ છે. તો એ કહે છે કે એવું કેવી રીતે બની શકે કે આટલો દરિયો લાંબો દરિયો તો એ પાર કરીને આવી શકે. હનુમાન કહે જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો પછી કહો. હનુમાનજી એમને કહે છે કે તમારે જો જાણવું હોય કે આ બધું મેં કેમ કર્યું તો તમારા મંત્રી બેઠા છે ને મને બિરાજમાન કરો, મને બેસાડો. રાવણ, તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ. રાવણ ખૂબ ગુમાની હતો, ગુમાની હતો, એમ કહે છે કે તું તો એક તુચ્છ વાનર, તુચ્છ એટલે સાવ નકામો, સાવ નાનો હોય એવો, નજીવો હોય એવો, અને તું મારી રાજસભામાં મંત્રીઓની સભામાં રાજસભામાં બેસીશ તું, એવું કહે છે. એના આસન ઉપર બેસીશ? હનુમાન, ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું, રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું, અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. હનુમાન કહે છે કે ના, મારે તમારા આસનની જરૂર નથી, પણ હું તમારો દૂત બનીને આવ્યો છું, હું રામનો દૂત છું, હું એમનો સંદેશ લઈને આવ્યો છું, તો હું તમારો મહેમાન કહેવા, તો તમારે આસન તો મને આપવું જ પડે. અને જેવું રામનું નામ સાંભળે છે ને ત્યાં રાવણ ખૂબ ગુસ્સે થાય છે. રાવણ, સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. રાવણ ગુસ્સે થઈને કહે છે કે સૈનિકો, આ રાવણ અત્યારે ને અત્યારે જેલમાં પૂરી દો. એક મંત, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યો છે એટલે આપણા મહેમાન કહેવાય, એમને જેલમાં ન પુરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ. રાવણ જેટલો ખરાબ હતો પણ એમાં સારા માણસ હોય ને, એમાં ન્યાય પણ કરતા હોય, એટલે અન્યાય ક્યારે કરવાનો ના હોય એવું પણ સમજાવતા હોય. રાજાનો જે અધિકાર, જે હક હોય એ મળવો જોઈએ, તો રાજાએ જે ન્યાય કરવો હોય એ પણ કરવો પડે, એવા એમના પાસે મંત્રીઓ પણ હોય. તો એક મંત્રી એને સલાહ આપે છે કે મહારાજ, આ કોઈ અન્ય બીજા દેશમાંથી એવો છે, રાજ્યમાંથી એવો છે, તો એ આપણો મહેમાન કહેવાય, તો આસન તો આપણે આપવું જ પડે. રાવણ, બિલકુલ નહીં, એને જે કહ્યું હોય તે ઉભા ઉભા જ કહેવું પડશે. રાવણ ના પાડે છે, કહે છે કે એને જે કહેવું એને ઉભા ઉભા કહેવું, આસન તો નહીં જ આપો. મંત્રી, પણ મહારાજ, મંત્રીને જેવો બોલવા જાય છે કે પણ મહારાજ એ આપણું મહેમાન કે વગેરે વગેરે, પણ મહારાજ એને ટોકે છે. પણ ને બળ આ મારી આજ્ઞા છે કે ઉભો જ રહેશે. રાવણ એને ના પાડી દે છે કે નહીં, પણ ને પણ મારે કઈ સાંભળવું નથી, એ તો ઉભો જ ઉભો કહેશે જે કહેવું હોય. હનુમાન, કઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. હનુમાન કહે છે કે કઈ વાંધો નહીં, મને તમારા આસનની જરૂર નથી, મને આવડે છે મારું આસન પેદા કરતા. આમ કહીને હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ 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 ગુજરા છે ગોઠવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતા પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયો. રાવણ ગુસ્સેથી લાલ જોડ થઈ ગયો. એ આગળ હનુમાન કહે છે કે હું મારો આસન પેદા કરીશ, મારો આસન મને આવડે છે બેસતા, અને પોતાનો જમણો હાથનો અંગૂઠો પકડી અને પોતાનું શરીર લાંબુ કરે છે અને પૂંછડી પણ લાંબી થઈ છે અને પૂંછડીને ગોળ 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 વીંટાળી અને લાંબુ આસન કરે છે. કેવડું? રાવણથી પણ ઊંચું. અને એની ઉપર કૂદકો મારીને બેસી જાય છે. અને આ બધું જોઈ અને રાવણને તો ગુસ્સો જાય ને, કારણ કે એનાથી પણ ઊંચું આસન આ તુચ્છ વાનરનું. તો રાવણ ખૂબ ગુસ્સે થાય છે, એની આંખો લાલ ચોળ થઈ જાય છે. રાવણ આ વાનરને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી કાપી નાખો અને સળગાવી નાખો. મંત્રી અને સૈનિકો હનુમાનની આવી શક્તિને ડરી ગયા એટલે એમને એમ ઉભા રહ્યા. હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા બેઠા હસતા રહ્યા. રાવણ ખૂબ ગુસ્સે થઈને કહે છે કે આ વાનરને પકડીને એની પૂંછડી કાપી નાખો ને બાળી નાખો. બધા જ દરબારીઓ છે, મંત્રીઓ છે, અને આવી ગજબની શક્તિ જોઈને ખૂબ ડરી જાય છે અને ત્યાં ત્યાં ઊભા જ રહી જાય છે. અને હનુમાનજી તો પોતાને પૂંછાસન એટલે કે પૂંછડીનું જે આસન બનાવ્યું હતું એના ઉપર બેસીને એમ મજાના હસે છે. રાવણ, સૈનિકો, તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો, આ મારી વાનરની પૂંછડી સળગાવી દો. રાવણ છે કહે છે કે
સૈનિકો મારે આજ્ઞાનું પાલન તરત થવું જોઈએ. અને ઉછળી સળગાવી દો. સૈનિકો ક્યાંથી ઉથોડા ગાભા ગોદરા લાવ્યા અને હનુમાનની પૂછડી પર વીંટાળ્યા. ક્યાંથી તેલ લગાવીને ગાભા ગોદરા પર રેડ્યું. છેલ્લે દિવસથી ઉછળી સળગાવી. જેવી પૂછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂછડીને છેડે જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા. ત્યાંથી બજાર બાજુ ગયા. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં આગ લગાવવા માંડી. લંકાના રાક્ષસો નાશભાસ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આગ હોલવે તો હનુમાન બીજી જગ્યાએ પૂછડી અડકાવે. ઠેક ઠેકાણે આગ લાગી. હનુમાન તો હસતા જાય અને આગ લગાડતા જાય ને ગાતા જાય. લંકા તારી સળગી ગઈ, પૂછડી મારી સાજી રહી. હનુમાનજી છે સૈનિકોને આજ્ઞા કરે છે ત્યારે સૈનિકો છે ક્યાંય ક્યાંયથી ગાભા ને ગોધરા લાવી લાવીને એની પૂછડીમાં વીંટાળે છે ને તેલ લગાડે છે અને દિવાસેથી સળગાવે છે. અને હનુમાનજી છે એ જ્યાં ત્યાં જયારે સળગાવે છે પૂછડી ત્યારે એ ઠેક ઠેકાણે એથી ત્યાં ભાગે છે ને કેટલાય મકાનો ને મહેલો સળગાવતા જાય છે. સૈનિકો છે એ નાશ ભાગ કરવા લાગે છે. બધા પોતાનો જીવ બચાવવા ભાગમ ભાગ કરે છે. થોડી વારમાં તો આખી સભા ને આખું મહેલ છે ગાજી ઉઠે છે અને સળગી ઉઠે છે. જેમ જેમ સૈનિકો છે એ આગ ઓલવતા જાય ઠારતા જાય એમ એમ હનુમાનજી છે એ પૂછડી છે જ્યાં ને ત્યાં ઠેક ઠેકાણે અડાડતા જાય છે અને આગ લગાવતા જાય છે. આવી રીતે આગ વધતી જ જાય છે અને છેલ્લે એ ગાતા જાય છે કે પૂછડી લંકા તારી સળગી ગઈ ને પૂછડી મારી સાજી રહી. તેલ પણ તારું ગાભા પણ તારા દિવાસળી પણ તારી ગઈ પૂછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો ઊભી બજાર પણ સળગી ગઈ પૂછડી મારી સાજી રહી. આવી રીતે હનુમાનજી છે એ ગીત ગાતા જાય છે અને આખી લંકા છે જ્યાં ને ત્યાં સળગાવતા જાય છે. અને આ થોડી વારમાં તો રફા તફી મચી જાય છે મહેલ આખાનો. અમે આવી વાર્તા સાથે અને કાવ્ય સાથે આપણે સેકન્ડ લેક્ચર પણ પૂરો કરીએ છીએ. ત્યારબાદના જે વાક્યો છે ખરા ખોટા જણાવો, ખરા ને ખોટાની નિશાની કરો, તો એ પણ જોઈ લઈએ. પછી આપણે નેક્સ્ટ લેક્ચર પછી સમજીશું. રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે, તો આ સાચી વાત છે, મળે ને, સાચું રાઈટ છે. રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતા વધુ ઊંચા આસને બેઠો, એ પણ સાચું છે રાઈટ. હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા કરી, ખોટું, હા સાચું, મંત્રીઓ જેવી નહીં પણ રાવણ જેવી સભાગૃહમાં પોતે પણ પોતાની બેઠક કરી, તો આ પણ સાચું થાય. પોતાની બેઠક તો કરી જ, પણ મંત્રીઓ જેવી કેવું નહીં પણ રાજાના સન્મુખ જેવી. રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું, આ ખોટું છે. રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું હનુમાનનું માન નહોતું જાળવ્યું, આ પણ ખોટું છે. હનુમાને સળગતા ગાભા ગોદરા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી, આ સાચું છે, લગાડી દીધી. પૂછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું, હા આ પણ સાચું છે. રાઉન્ડ રાઉન્ડ કરી અને એનો આસન છે ઊંચું બની ગયું. રાવણે હનુમાનને નીચા ઉભા ઉભા જ વાત કરવા વિનંતી કરી, હા રાવણે કહ્યું કે એને આસન નહીં મળે, એને અહીં ઉભા ઉભા જ વાત કરવી પડશે. હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું. હનુમાને રાવણને જણાવ્યું કે શા માટે એણે નુકસાન કર્યું ઝાડવાને, તો કે ઝાડવા બધા એ તો સુકાઈ ગયા હતા એટલે એને મેં ઉખાડી કાઢ્યા. હનુમાન દરિયા જેવી, અથવા સાચું છે, હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા. દરિયો જ કૂદીને આવ્યા હતા ને એટલે નદી કે પાણી, તો એ પણ સાચું છે. સાચું અને ખરું, ખરું ખોટા આપણે જોયા. હવે ત્યારબાદ આપણે 110 પેજ ઉપર ત્રીજા લેક્ચરમાં ભણીશું કે શું છે. અને આમાં હોમવર્કમાં પીડીએફ કરીને હું મોકલીશ. આ પેજ તમારે અહીં પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે. સરસ મજાનું કાવ્ય અને સરસ મજાની વાર્તા સાથે આપણે બીજો લેક્ચર પૂરો કરીએ છીએ. ચલો નમસ્તે.